નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું તારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર ચૌદ કેટલું મોટું કેટલું ભારે આજે આપણે નવું ચેપ્ટર જોવાનું છે ચેપ્ટર ચૌદ જેમાં તમારે ઘન પદાર્થોના ઘનફળ વિશે માહિતી મેળવવાની છે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ હવે તમારા ગણિત ગમતના પાઠ્યપુસ્તકના પેજ નંબર એકસો પર આ જે ચિત્ર છે આપેલું છે જેમાં એક સારિકા નામની છોકરી છે જે લખોટીઓ સિક્કા રબર વગેરે જેવી વસ્તુ ભેગી કરે છે અને તે એક ગ્લાસમાં પાણી લે છે થોડું પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ ઝીરો એવું નિશાન કરે છે જો અહીં આકૃતિમાં તમને દર્શાવ્યું છે જે ગ્લાસ પડ્યો છે ને એ ગ્લાસની અંદર પાણી છે જે બ્લ્યુ રંગથી તમને દર્શાવ્યું છે અને એની ઉપલી સપાટી છે ત્યાં ઝીરો એમ લખેલું છે હવે સારિકા એમ કહે છે કે જો હું આ ગ્લાસમાં પાંચ લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે તો એની બાજુમાં જે છોકરો ઊભો જેમ કહે છે આંગળી દર્શાવીને કહે છે કે આટલું થોડે સુધી ઊંચું ચડશે એવું મને લાગે છે હવે સારિકા પાંચ લખોટી છે પાણીની અંદર નાખે છે એટલે પાણી છે કેવું થાય છે થોડું ઉપર આવે છે હવે સારિકા એમ કહે છે કે તે કેવી રીતે અનુમાન કર્યું લખોટીઓના ઘનફળ એટલે કે કદ તું જાણતો હતો એમ એ છોકરાને સવાલ કરે છે તો એ છોકરો એમ કહે છે મેં તો ખાલી માત્ર એનું અનુમાન કર્યું હતું હું કાંઈ ઘનફળ જાણતો ન હતો આપણે આ લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેવી રીતે શોધીશું એમ એ સારિકાને પ્રશ્ન કરે છે તો સારિકા છે એનો જવાબ એમ આપે છે કે આજે દરેક લખોટીઓ છે એ પાણીને થોડુંક ઊંચે ચડાવશે એટલે કે પાણીની અંદર જ્યારે લખોટી નાખવામાં આવશે ત્યારે પાણીની સપાટી થોડી ઊંચી આવશે તો કારણ તો કે કારણ એ છે કે થોડી જગ્યા છે દરેક લખોટી રોકશે અને જેટલી જગ્યા લખોટી રોકશે એટલું પાણી છે એ પાણીને ધક્કો મારશે એટલે પાણી છે ઊંચું આવશે અને આ જે જગ્યા રોકે છે લખોટીઓ જે જગ્યા રોકે છે એને એ લખોટીઓનું આપણે કદ એટલે કે ઘનફળ ગણીશું એમ અહીં સારી કા છે સમજાવે છે એટલે અહીં લખોટી જે જગ્યા રોકે છે એ લખોટી દરેક લખોટીઓનું કદ છે એટલે કે એનું ઘનફળ થયું ગણાય હવે ત્યારબાદ અહીં આપણને કહ્યું છે કે અનુમાન કરો કે શું પાંચ રૂપિયાના દસ સિક્કાનું કદ એ દસ લખોટીઓના કદ કરતાં વધુ હોઈ શકે તો પાંચ રૂપિયાનો સિક્કો તમે દરેકે જોયો હોય એનું કદ કેટલું હોય તમને ખ્યાલ છે તમે સિક્કો જુઓ એટલે ખ્યાલ આવી જાય કે એનું કદ કેટલું છે એવા તમે દસ સિક્કા લો પાંચ રૂપિયાના અને એની સામે તમે દસ લખોટી લો તો એ બેમાંથી તમને કોનું કદ વધારે લાગે તો કે પાંચ રૂપિયાના દસ સિક્કા કરતાં દસ ખોટીઓ છે એનું કદ કેવું હોય વધારે હોય તો અહીં આપણને સવાલ કર્યો છે કે શું પાંચ રૂપિયાના દસ સિક્કાનું કદ એ દસ લખોટીઓના કદ કરતાં વધુ હોઈ શકે તો જવાબ આવશે ના વધુ હોઈ શકે નહીં ત્યારબાદ નીચે આપણને કહ્યું છે કે નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવો એટલે કે તમારે અનુમાન કરવાનું છે પહેલો સવાલ છે કે એક દડો લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે એટલે કે એક દડો છે એની જે સાઈઝ એટલે કે એનું જે કદ છે એની સામે કેટલી લખોટીઓ ભેગી કરીએ તો એ એક દડા જેટલું એ લખોટીઓનું કદ થાય તો કે એવી આપણે છ લખોટીઓ ભેગી કરીએ તો એ એક દડા જેટલું એનું કદ થાય ત્યારબાદ એક રબર છે એ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે એટલે તમે એક નાનું એવું રબર લ્યો એનું કદ લ્યો અને એની સામે એક રબર જેટલું કદ કરવા કેટલી લખોટી લેવી પડે તો કે એક જ લખોટી લેવી પડે એક રબર લગભગ એક લખોટીઓ જેટલું કદ ધરાવે ત્યારબાદ એક લીંબુ છે એ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે તો તમે જુઓ ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે લીંબુ મોટું હોય જ્યારે લખોટી એની કરતાં નાની હોય તો આપણે બે લખોટીઓ ભેગી કરીએ ત્યારે એક લીંબુ જેટલું એનું કદ થાય ત્યારબાદ એક પેન્સિલ લગભગ કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવે તો પેન્સિલ છે એ અડધી લખોટી જેટલું કદ ધરાવે કારણ કે એ લાંબી હોય છે આપણને ખ્યાલ છે પણ પતલી હોય એટલે કે એક પેન્સિલ છે એ લગભગ અડધી લખોટી જેટલું કદ ધરાવે ત્યારબાદ કહ્યું છે કે એક બટાકુ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે તો બટેકું છે એક નાનું પણનું હોય ને મોટું પણ હોય એકદમ માપનું હોય છે તો પાંચ લખોટીઓ જેટલું કદ ધરાવે એટલે કે એક બટાકુ લગભગ પાંચ લખોટીઓ જેટલું કદ ધરાવે હવે ત્યારબાદ તમને અહીં કહ્યું છે કે પાંત્રીસ લખોટીઓની મદદથી એક માપક ગ્લાસ બનાવો હવે એ કઈ રીતે બનાવાય તો જો અહીં તમને કહ્યું છે કે સૌ તમારે એક પાણીનો ગ્લાસ લેવાનો છે એક કાચનો ગ્લાસ લેવાનો છે અને એમાં તમારે થોડું પાણી લેવાનું છે હવે પાણી છે એની ઉપરની સપાટી આગળ તમારે જીરોનું નિશાન કરવાનું ત્યારબાદ તેમાં સૌ તમારે પાંચ લખોટી નાખવાની અને પાણી જેટલું ઊંચું ચડે ત્યાં તમારે જે પાણીની સપાટી છે ઉપરની એટલે કે પાણી જે ઊંચું ચડ્યું ત્યાં જે આગળ એની સપાટી થઈ ત્યાં તમારે પાંચ એમ એવું નિશાન કરવાનું ત્યારબાદ ફરીથી પાંચ લખોટી નાખવાની એટલે હવે થઈ દસ લખોટી એટલે પાણી વધારે ઊંચું ચડશે હવે જ્યાં પાણીની સપાટી છે ઉપરની સપાટી ત્યાં ત્યારે તમારે દસ એમ લખવાનું આ જ રીતે ત્યારબાદ બીજી પાંચ લખોટી નાખવાની એટલે હવે ગ્લાસની અંદર ટોટલ પંદર લખોટી થઈ હવે જેટલું પાણી ઊંચું આવે છે ત્યાં તમારે પંદર એમ લખવાનું ત્યારબાદ વીસ લખોટી નાખવાની અને પાણી જેટલું ઊંચું આવે ત્યાં વીસ એમ લખવાનું આ રીતે આગળ તમારે લખતું જવાનું પાંત્રીસ એમ સુધી આ નિશાન કરવાનું અને પાંત્રીસ લખોટીની મદદથી તમારે એક માપક ગ્લાસ બનાવવાનો છે હવે ત્યારબાદ તમારે તમે જેમાં પગલાસ બનાવ્યો છે એમાં અલગ અલગ વસ્તુને નાખવાની છે અને તમારું અનુમાન તમારે ચકાસવાનું છે જુદી જુદી વસ્તુ જેવી કે દિવાસળીના ખોખા પથ્થર વગેરે વસ્તુને તમારે ગ્લાસમાં નાખવાની અને એનું કદ કેટલું છે એ તમારે લખવાનું છે એટલે કે અહીં આપણે લખોટીની મદદથી માપક ગ્લાસ બનાવ્યો છે એટલે અહીં જો તમે કોષ્ટકમાં જુઓ તો તમને કહ્યું છે કે તેનું કદ એટલે કે કેટલી લખોટીઓ બરાબર એવું અહીં આપણને લખીને આપ્યું છે તો જો સૌપ્રથમ આપણે અહીં એક વસ્તુ લઈએ તો કે એ દડો છે તો કે દડો છે એ આપણે આમાં પગલાસની અંદર નાખીએ તો પાણી છે એ કેટલું ઊંચું આવશે તો કે પાણી છે એ અહીં ઊંચું જે આવે છે દડો અંદર નાખતા તો એ અહીં આપણને સપાટી જે ચાર છે ત્યાં સુધી દેખાડે છે એટલે આપણે લખોટીની મદદથી માપક ગ્લાસ બનાવ્યો હતો એટલે કે કાચના ગ્લાસ ઉપર આપણે નિશાન કર્યું હતું ઝીરો પાંચ દસ પંદર એ રીતે અને ત્યારબાદ આપણે લખોટીઓ બધી કાઢી લીધી હતી હવે આપણે એ પાણીની અંદર દડો નાખ્યો તો દડો નાખ્યો એટલે પાણી ઊંચું આવ્યું તો ક્યાં સુધી ઊંચું આવ્યું તો કે જે નિશાન છે એટલે કે પાંચનું નિશાન છે એનાથી થોડું નીચું એટલે કે ઝીરોથી ચાર એટલે આપણે એમ કહી શકીએ કે અહીં જે દડો છે નું કદ જે છે એ ચાર લખોટી બરાબર છે એમ આપણે કહી શકીએ હવે ત્યારબાદ બીજી વસ્તુ લઈએ પથ્થર તો કે દડાને કાઢી અને ત્યારબાદ આ ગ્લાસની અંદર આપણે એક પથ્થર નાખવાનો પથ્થર નાખીએ એટલે પાણી ફરીથી ઝીરો છે ત્યાંથી ઊંચું આવશે તો કેટલું ઊંચું આવે છે તો કે આ વખતે ઊંચું આવશે સાત સુધી એટલે કે પાંચ જ્યાં લખ્યું છે ત્યાંથી થોડું ઊંચું આવશે એટલે આપણે એમ કહી શકીએ કે સાત સુધી એ આવ્યું એટલે કે પથ્થરનું કદ કેટલું થયું તો કે સાત લખોટીઓ બરાબર થયું એમ આપણે કહી શકીએ તો તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે આ રીતના માપક ગ્લાસ બનાવી અને ત્યારબાદ એની અંદર અલગ અલગ વસ્તુઓ નાખી અને એનું કદ કેટલી લખોટી બરાબર છે એ શોધવાનું છે તમે આમાં બટેટું છે લીંબુ છે સફરજન છે એવી નાની મોટી વસ્તુઓ લઈ શકો તમારે માપક ગ્લાસની અંદર વારાફરતી આ બધી વસ્તુઓ નાખવાની અને પાણી છે એ કેટલું ઊંચું ચડે છે એ તમારે નોંધવાનું અને જે કાંઈ નોંધ તમે નોંધતા જાઓ એ જે કાંઈ જવાબ આવે એટલું કદ છે એ એ વસ્તુનું હશે લખોટીઓ બરાબર એટલે કે એ વસ્તુનું એક વસ્તુ જે તમે નાખી જેમ કે તમે બટેટું નાખ્યું તો એની સામે કેટલું તો કે એ માનો કે પાંચ એમ જેટલું ઊંચું આવ્યું તો તમે એમ કહી શકો કે આ જે બટેટું છે એક બટેટું એનું કદ છે એ પાંચ લખોટી જેટલું છે એમ તમે કહી શકો તો પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે હવે ત્યારબાદ અહીં બે બાળકો જે વાતો કરે છે તો એક જે બાળકી છે એમ કહે છે કે શું તમે છ લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો એટલે કે છ લોખોટી જે એનું કદ મિલીમીટરમાં તમે બતાવી શકો તો એ જે બાળક છે એમ કહે છે કે હા જો આપણે એક માપક શીશી બનાવીએ આગળ જેમ આપણે માપક ગ્લાસ બનાવ્યો તો એ રીતે અહીં માપક શીશી બનાવીએ તો આપણે મિલી લીટરમાં એ લખોટીઓનું કદ જણાવી શકીએ ત્યારબાદ અહીં આપણને કહ્યું છે કે ધોરણ ચારમાં તમે બસો પચાસ મિલીલીટરની એક માપક શીશી બનાવી હતી તો આ તમે દરેકે બનાવી હશે તો શું તમે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકો જેમાં દસ મિલીલીટર વીસ મિલીલીટર ત્રીસ મિલિલીટર સાઠ મિલિલીટર એવું વગેરે માપી શકાય તો તમે આવી માપક શીશી બનાવી શકો એ તમારા મિત્ર સાથે તમારે ચર્ચા કરવાની છે હવે અહીં તારીખ અને મૌલીએ તેમની માપક શીશી બનાવી તારીખ છે એની પાસે એક ઇન્જેક્શનની સિરીઝ હતી તેણે તેની મદદથી માપક શીશી બનાવવાનું નક્કી કર્યું એટલે કે એણે આ સિરીઝનો ઉપયોગ કર્યો માપક શીશી બનાવવા જ્યારે મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો માપક્ષીસી બનાવવા માટે તો ચાલો આપણે જોઈએ અહીં સૌપ્રથમ તારીખ જે છે એણે જે ઇન્જેક્શનની સિરીઝ આવે એનો ઉપયોગ કર્યો છે હવે એ જે ઇન્જેક્શનની સિરીઝ છે એમાં દસ મિલીલીટર છે એનું કદ છે એટલે કે એમાં જે કાંઈ આપણે ભરીએ પાણી પ્રવાહી જે ભરીએ એ દસ મિલીલીટર જેટલું સમાય છે હવે એનો ઉપયોગ કરીને એને માપક્ષીસી બનાવી તો તારીખે એક મોટી બોટલ લીધી અને એની અંદર એણે આ સિરીઝ એટલે કે જે ઇન્જેક્શનની સિરીઝ છે દસ એમએલની એ વારાફરતી ભરી અને અંદર વાર માંડ્યો સૌ પ્રથમ એણે એકવાર સીરીઝ આખી ભરી અને ત્યારબાદ એણે મોટી શીશીમાં ઠાલવી જ્યાં પાણીની ઉપરની સપાટી હતી ત્યાં દસ એમ એટલે કે દસ મિલી એમ નોંધ્યું ત્યારબાદ બીજી વાર આ સિરીજ છે એ આખી ભરી પ્રવાહીથી અને પાછી ઠાલવી અને જેટલું ઉપરની સપાટી એટલે કે જેટલું પાણીનું કદ ઊંચું આવ્યું એટલે કે જેટલી સપાટી ઊંચી આવી ત્યાં એણે વીસ એમએલ એમ નોંધ્યું ત્યારબાદ એ રીતે ભરતો ગયો અને મોટી શીશીમાં એ જે સીરીઝ છે ભરીને એની અંદર ઠાલવતો ગયો અને જ્યાં જેટલી પાણીની સપાટી ઊંચી આવતી એ એ રીતે નોંધ કરતો ગયો એણે હવે ત્યારબાદ મૌલી છે પણ આવી મા પક્ષીસી બનાવી એની માટે એણે શું કર્યું તો એણે આવી મા પક્ષીસી બનાવવા માટે સિક્કાનો ઉપયોગ કર્યો પાંચ રૂપિયાના નવ સિક્કા લીધા અને એણે સૌપ્રથમ જે પાણી ભરેલી મોટી શીશી છે એમાં નાખ્યા પાણીની સપાટી આગળ વધી તેણે દસ એમએલ એમ નિશાન કર્યું ત્યારબાદ ફરી નવા નવ સિક્કા નાખ્યા અને પાણીની સપાટી ફરી ઊંચી આવી ત્યાં વીસ એમએલ એમનો નોંધ્યું આજ રીતે ત્રીસ ચાલીસ એમએલ એવી રીતે નોંધતી ગઈ અને માપક શીશી બનાવી આ ઉપરાંત આની સિવાય એ કફ સિરપની બોટલ જે છે જે દસ એમ છે ખાલી કફ સિરપની બોટલ જે દસ મિલીની છે એનો પણ ઉપયોગ કરી શકાય તો okay, કે એ આખી ભરી અને એ ખાલી બોટલો એની અંદર રેડતી ગઈ પહેલી વાર રેડી ત્યારે દસ એમ જ્યાં ઉપલી સપાટી હતી ત્યાં દસ એમએલ નોંધ્યું ત્યારબાદ બીજી વાર ખાલી બોટલ આખી ભરીને એણે રેડી ત્યારે ત્યાં વીસ એમએલ નોંધ્યું પાણી જેટલું ઊંચું ચડ્યું ત્યાં એવી રીતે નોંધતી ગઈ અને દસ વીસ ત્રીસ ચાલીસ એ રીતે એણે નિશાની કરી અને માપક શીશી બનાવી હવે અહીં આપણને કહ્યું છે કે મૌલીએ પાંચ રૂપિયાના સિક્કાનું કચ્છ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો તેણે જોયું કે પાંચ રૂપિયાના નવ સિક્કા દસ મિલીલીટર પાણીને ઉપરની તરફ ખસેડે છે આથી એણે તેની માપક શીશી બનાવવા માટે પાંચ રૂપિયાના નવ સિક્કાનો ઉપયોગ કર્યો એટલે આપણે એમ કહી શકીએ કે પાંચ રૂપિયાના જે નવ સિક્કા છે એનું કદ દસ એમએલ થાય છે એટલે જ પાંચ રૂપિયાના નવ સિક્કા એણે નાખ્યા એટલે પાણી ઉપરની તરફ દસ એમએલ ખસેડ્યું હવે આ જ રીતે બીજા પાંચ રૂપિયાના નવ સિક્કા નાખે તો પાણી કેટલું ઊંચું આવે વીસ એમએલ જેટલું આવે તો એણે આનો ઉપયોગ કર્યો એટલે કે પાંચ રૂપિયાના નવ સિક્કાનો ઉપયોગ કર્યો એની માપક્ષીશી બનાવવા માટે હવે તમારી માપક્ષીશીનો ઉપયોગ કરી તમે શોધી કાઢો એટલે કે તમે પણ આ રીતે પાંચ રૂપિયાના નવ સિક્કાનો ઉપયોગ કરી અને આ રીતની પક્ષીસી બનાવી શકો અને આ રીતની માપક્ષીશી બનાવી અને તમારે નીચેના પ્રશ્નોના જવાબ છે આપવાના છે હવે અહીં પહેલો સવાલ છે છ લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય ખાલી જગ્યા મિલી તો હવે તમે શું કરી શકો જે તમે માપક શિશી બનાવી છે એની અંદર તમે છ લખોટી નાખો જેટલું પાણી ઉપરની બાજુ ખસેડશે એટલું આ છ લખોટીઓનું કદ હશે એટલે કે ઘનફળ હશે એમ તમે કહી શકો તો અહીં આપણે આપણે માપક શિશી છે એમાં છ લખોટી નાખતા કેટલું ઘનફળ મળે છે એટલે કેટલું કદ મળે તો કે સાત એમએલ જેટલું મળે એટલે કે સાત મિલીલીટર છ લખોટીઓ તમે માપક શિશીની અંદર નાખો એટલે પાણી છે એ કેટલું ખસશે ઉપર તો કે સાત મિલીલીટર જેટલું ખસશે એટલે અહીં તમે કહી શકો કે છ લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય તો કે સાત મિલીલીટર જેટલું થાય ત્યારબાદનો સવાલ છે કે એક રૂપિયાના સોળ સિક્કાનો કદ કેટલું થાય તો હવે તમારી મા અંદર તમારે એક રૂપિયાના સોળ સિક્કા નાખવાના કેટલું પાણી ઉપર ખસેડ્યું એ જોવાનું તો અહીં આપણને જવાબ મળશે અઢાર મિલીલીટર હવે ત્યારબાદ કહ્યું છે કે હવે નીચેનાને મનમાં ઉકેલો તો પહેલું આપ્યું છે કે ચોવીસ લોખોટીઓનું કદ એટલે કે ઘનફળ ખાલી જગ્યા મિલીલીટર થાય તો છ લોખોટીઓનું સાત મિલી થાય તો ચોવીસ લોખોટીઓનું કેટલું થાય તો કે અઠ્યાવીસ મિલીલીટર જેટલું થાય ત્યારબાદ બીજો સવાલ છે કે એક રૂપિયાના બત્રીસ સિક્કાનું કદ કેટલું થાય તો કે એક રૂપિયાના સોળ સિક્કાનું કદ અઢાર મિલી આપણે આગળ જોયું તો કે એક રૂપિયાના બત્રીસ સિક્કાનું કદ કેટલું થાય તો કે સોળ સિક્કાનું અઢાર તો સોળના ડબલ એટલે કે બત્રીસ સિક્કા તો એનું કદ પણ કેટલું થાય ડબલ એટલે કે અઢાર દુને છત્રીસ એટલે કે છત્રીસ મિલીટર જેટલું થાય ત્યારબાદનો પ્રશ્ન છે કે મૌલીએ પાંચ રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા તો તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે જો ત્રીસ મિલીલીટર જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો એણે પાંચ રૂપિયાના કેટલા સિક્કા નાખ્યા હશે તો કે આપણને આગળ ખ્યાલ છે એ રીતે કે દસ મિલીલીટર પાણી ઉપરની તરફ ધકેલાય તો નવ સિક્કા હોય જેમાં આગળ આપણે મૌલીની રીતમાં જોયું હતું કે એણે નવ સિક્કા નાખ્યા પાંચ રૂપિયાના ત્યારે દસ મિલી પાણી ખસેડાણું તો જો પાણી ત્રીસ મિલીલીટર જેટલું ખસેડાણું હોય તો એણે કેટલા સિક્કા નાખ્યા હોય તો આપણે એમ કહી શકીએ કે એણે પાંચ રૂપિયાના સત્યાવીસ સિક્કા નાખ્યા હશે ત્યારે પાણી કેટલું ખસેડાનું ત્રીસ મિલી જેટલું કારણ કે પાંચ રૂપિયાના નવ સિક્કા દસ એમએલમાં તો નવ વત્તા નવ વત્તા નવ કારણ કે અહીં ત્રીસ એમએલ પાણી છે તો નવ તેરીને સત્યાવીસ એટલે કે એણે સત્યાવીસ સિક્કા નાખ્યા હશે અને જો પાણી છે એ સાઠ મિલીલીટર જેટલું ઉપરની તરફ ધકેલાયું હોય તો કે ત્રીસના ડબલ સાઠ તો ત્રીસ મિલીલીટરમાં એણે સત્યાવીસ સિક્કા તો સાઠમાં આપણે ડબલ સિક્કા એટલે કે સત્યાવીસ વધતા બીજા સત્યાવીસ એટલે કે ચોપ્પન સત્યાવીસનું ચોપન એટલે કે ચોપ્પન સિક્કા છે નાખ્યા હોય જો સાઈઠ મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો એણે ચોપન સિક્કા નાખ્યા હોય એમ આપણે કહી શકીએ હવે અહીં આપણને કહ્યું છે કે પહેલાં અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુઓનું કદ મિલિલીટરમાં શોધવા માટે તમારીમાં પક્ષીસીનો ઉપયોગ કરો તો તમારે કેટલીક વસ્તુઓના નામ લખવાના છે અને એની સામે એનું કદ મિલિલીટરમાં તમારે લખવાનું છે તો અહીં આપણે માનો કે વીસ લખોટીઓ છે લઈએ તો કે વીસ લખોટીઓ છે એનું કદ કેટલું આવે તો કે ત્રેવીસ મિલીલીટર અને ત્યારબાદ આપણે પાંચ રૂપિયાના અઢાર સિક્કા લઈએ તો એનું કદ કેટલું આવે તો કે વીસ મિલિલીટર આવે તમારે અન્ય વસ્તુઓ લઈ અને એનું કદ મિલિલીટરમાં સામે લખવાનું છે અનુમાન કરીને ત્યારબાદ તમારી મા પક્ષી શિ એને માપવાનું છે હવે ત્યારબાદ અહીં તમને પૂછ્યું છે કે અનુમાન કરો કે જો તમે પાણીની અંદર ગયા હોય તો પછી તમારા શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેલશે તો તમારું જેટલું કદ હશે એટલા લીટર પાણી છે ઉપરની તરફ ધકેલાશે તો આ જવાબ તમારે જાતે ગોતવાનો છે હવે ત્યારબાદ તમને અહીં સમઘનની આકૃતિ આપી છે સમઘન એટલે જેની બધી જ બાજુના માપ એક સરખા હોય ને આપણે સમઘન કહીએ છીએ તો આ સમઘન છે એની બધી જ બાજુનું માપ એક એક સેન્ટીમીટર છે જો તમે જોઈ શકો છો એને લખીને તમને દર્શાવ્યું છે હવે અહીં તમારે અનુમાન કરવાનું છે કે તમારું જે ગણિત ગમતનું પુસ્તક છે એની ઊંચાઈ એક સેન્ટીમીટર જેટલી છે તો તમારે આવા આ જે ગણિત ગમતનું તમારું પુસ્તક છે એની પર આવા સમઘન તમે કેટલા ગોઠવી શકો તો આ એક સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા ગણિત પાઠ્યપુસ્તક પર ગોઠવાઈ શકે એ તમારે અહીં જણાવવાનું છે તો અહીં ગણિત ગમતનું પુસ્તક તમારું પુસ્તક છે એની લંબાઈ કેટલી છે તો કે પચીસ સેન્ટીમીટર લાંબુ છે એટલે કે એની લંબાઈ પર તમે પચીસ સમઘન એક સેન્ટીમીટરના પચીસ એવા સમઘન ગોઠવી શકો હવે આ જે તમારું પુસ્તક છે એટલે કે ગણિતનું પાઠ્યપુસ્તક છે એની પહોળાઈ કેટલી છે તો કે વીસ સેન્ટીમીટર તો તમે એની પહોળાઈ પર વીસ એક સેન્ટીમીટરના એવા વીસ સમઘન ગોઠવી શકો અને આ જે પુસ્તક છે એમાં તમે એક સેમીના કેટલા સમઘન ગોઠવી શકો તો કે એની લંબાઈ અને એની પહોળાઈ એટલે કે એની લંબાઈ પર તમે પચીસ સમઘન અને એની પહોળાઈ પર વીસ તો પચીસ ગુણ્યા વીસ કરો એટલે કે ટોટલ તમે પાંચસો સમઘન છે પચીસ ગુણ્યા વીસ થાય પાંચસો એટલે કે તમે એમ કહી શકો કે આથી કુલ એક સેમીના પાંચસો સમઘન છે ગણિત ગમતના પાઠ્યપુસ્તક પર ગોઠવાઈ શકે હવે જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલી લાંબી લાઈન થશે એટલે કે હરોળ કેટલી લાંબી થશે તો કે એક સેમીનો એક એવો આપણે પાંચસો સમઘન ગોઠવ્યા એટલે કે લાઇન છે એ પાંચસો સેન્ટીમીટર લાંબી થશે તો આજનો અભ્યાસ આપણે અહીં સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં આપણે આગળ મહાવરાનો અભ્યાસ કરીશું